विद्यार्थी मित्रों नॉर्मल स्कूल ग्रुप अनिवासी विद्यालय ने YouTube चैनल पर हूं तृप्ति वालेंडी आपको स्वागत करूं छु। धोरण 3 छु विषय आपनो छे आसपास અને આપણે પાઠ 19 માંની સમજૂતી અને થોડા પેજ જોયા। હવે આપણે જોઈએ પાઠ 19 નો આપણા સાથી એમાં વિચારો અને લખો પેજ નંબર 131। તમે પેન્સિલ ઇરેઝર સાથે રાખજો જેથી કરીને આપણે જે પ્રશ્નના જવાબ હોય આપણે હવે મોટા થઈ ગયા એટલે હવે આપણે ખબર પડવી જોઈએ। પહેલા બીજામાં તો છે ને ત્રીજું ધોરણ આવી ગયું તો આપણે ખબર જોવી જોઈએ કે આપણે જે પહોંચ્યા છીએ નેક્સ્ટ લેક્ચર એનો જ હશે તો એના માટે આપણે તૈયારી રાખવાની કે બધું તૈયાર રાખી બેસી પછી જ લખવું જવાનું બને ત્યાં સુધી ચેકચાક ઓછી કરવી। જો આપણે આ ચંદુને ગધેડા ધોબી છે ચંદુ ધોબી પોતાના ગધેડા કેવી રીતના સાચવે છે એ વાક્યો મેં તમને મોઢે કહ્યા તો તમારે હવે લખેલા હોવા જોઈએ। હવે પેજ નંબર 131 છે એમાં આપણે જે પ્રશ્ન જવાબ છે એના જોઈશું। પ્રશ્ન તમારે લખવાના થતા નથી તમારે છાપેલા છાપેલા છે તમારે એનો જવાબ લખવાનો છે તમે મારી બુક્સની અંદર જોઈ શકો છો બરાબર। તો ચાલો પહેલું છે તમારા ઘર કે પાડોશમાં કોઈ પાલતુ પ્રાણી છે ક્યુ તો ચાલો આપણે એનો જવાબ લખીએ। હા મારા ઘરે કૂતરો પાળેલો છે અને મારા પાડોશમાં રહેતા કાકાને ત્યાં ગાય પાળેલી છે આટલું લખવાનું છે એ લીટીની અંદર ન સમાય તો હું જાણું નથી। પ્રશ્ન જ્યાં પૂરો થયો ત્યાંથી ચેક કરી દેવાનો અને નીચેની પણ તમે લખી શકો છો। તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે તો જવાબમાં તમારે લખવાનું છે મારા પાલતુ પ્રાણીનું નામ સેવુ છે બરાબર। એ લખ્યું કૂતરો પાડેલો છે અહીંયા એનું નામ પૂછ્યું છે તો એનું નામ લખી નાખવાનું। તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે કે ત્યાં કરીને આપણે પૂરું કર્યું ભૂખ્યું હોય ત્યારે તો આ તો વિચારે પછી તમારા સામે જવાબ લખવાના છે તો જુઓ જી આપણે એના માટે શું કરીએ છીએ આ લખવાનું છે આપણે બરાબર। તો ચાલો ભૂખ્યો હોય ત્યારે શું કરીએ આપણે રોટલી કે બિસ્કીટ ખવડાવીએ છીએ પછી કોઈ એને ખીચવે તો કોઈ એને ખીચવું હોય ચીડવું હોય ખારું પડતું હોય તો આપણે શું કહીએ તો આપણે આપણો મિત્ર હોય કે ગમે કોઈ સામે વ્યક્તિ હોય એટલે ટપકો આપે એ જ કોઈ ઘરમાં આપણે કહીએ તો આપણે એવું લખાય નહીં આપણે શું લખાય તો સામેની વ્યક્તિને ઠપકો આપું છું એવી રીતે વાક્ય રચના સરસ કરી લખવાની મનમાં કહીને લખી રાખવાની બરાબર। ઈજા ગ્રસ્ત થાય ત્યારે ઈજા ગ્રસ્ત એટલે એને વાગે કરે ત્યારે ઈજા એટલે નુકસાન નુકસાન થતો એટલે કોઈ શરીરમાં તકલીફ થાય તો એ ઘરેલું ઉપચાર કરો ઘરેલું બરાબર ઉપચાર કરો છો ઘરે થાય જો કોઈ જોઈ લીધું હોય વાગી તો આપણે હળદર લગાવીએ એ બધા એને શું કહેવાય ઘરેલું ઉપચાર વધારે ઈજા હોય તો ડોક્ટર બોલાવો છું પછી ઠંડી કે ગરમી અનુભવે તો આપણે શું કરીએ એના માટે તો ઠંડીમાં કોથળા ઓઢાડીએ આપણે બધા રંગ કાઢો કોઈ રૂપેડું હોય તો આપણે નાખી દઈએ ને ઓઢાડી શું કરું એમ પણ આપણે એવું લખાય નહીં આપણે શું લખાય ઠંડીમાં કોથળા ઓઢાડું છું અને ગરમીમાં ઠંડકની વ્યવસ્થા કરું છું તો કેવું સરસ લાગે લાગે તો ઠંડીમાં ગરમીમાં ઠંડકની વ્યવસ્થા કરીએ એટલે શું ઘણીવાર જો ગાય પેટ ખાલી ઉગેલી હોય તો ત્યાં ઘણા લોકો પંખાઈ ઓળખે છે અને એના મેળા હોય એને કેવા રાખે હવા ઉજા સારા હોવા જોઈએ અને ચોખ્ખા રાખે બરાબર। હવે એના પછી હું જોઈએ યાદ કરો અને લખો ઘણા પાલતુ પ્રાણી રાખે છે તેમનું ધ્યાન પણ રાખે છે નીચે કોષ્ટકમાં આવા પ્રાણીના નામ આપ્યા છે તે વિગત લખો તો ચાલો પહેલા અહીંયા ચોખ્ખાનું આપ્યું છે પ્રાણીનું નામ આપણે તેને કેવી રીતે તેને કેમ રાખીએ છીએ એ લખવાનું છે એ આપણે જો તો પહેલો જો કૂતરો આપ્યું છે તો આપણે એની સામે શું લખશું કૂતરાને આપણે શું નામ રાખીએ તો કે આપણા ઘરની ચોકી કરે છે એમ લખી નાખો પછી જો અહીંયા તમે એમ આપ્યું છે કે તે દૂધ આપે છે દૂધ કોણ આપે તો અહીંયા નામ લખી નાખો ગાય અને ભેંસ એ નામ લખી નાખો પછી જો અહીંયા આપ્યું છે તમને તે ગાંઠ કે છે છાપેલું આપ્યું છે એની સામે લખી નાખો કોણ પછી એ પૂછે બિલાડી બિલાડી જો એ કોણી નામ તમને લઈ ગઈ એ પછી જોતા જાવ બરાબર બિલાડી તો શું હશે ઉંદરનો ત્રાસ ઓછો કરે છે મરઘી તો તે ઈંડા આપે છે માછલી તો માછલી ઘરની શોભા વધારે છે ઘણી વાર જો ઘણી ઘરે માછલી ઘર હોય છે એક્વેરિયમ હોય છે હોય ને
શોભાનું રાખ્યું હોય છે, કોઈ જગ્યાએ આપણે જાય તો આપણે કેવા માછલી જોવા ઉભા રહી જાય છીએ. પછી છે સસ, એના પછી એક છે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. તો કોને પસંદ કરીએ? હાલો બે નથી લખાય મમ્મી, તો તે તમારી જાતે લખો, લખો સસલું આ ખાનું છે ને એમાં લખો. પછી એક છે મધમાખી, તો એમાં લખી નાખો સામે મધ આપે છે, બરાબર. ચાલો હવે પેજ નંબર ખોલો 132. પંખી પરબ, તો જો આપણે સ્કૂલ હોય તો આપણે એનું પરબ બનાવવું હોય તો કેવી રીતના બનાવવું એ તમારે શીખવાનું છે. નાનું એવું કોઈ પ્લાસ્ટિકનું ઢાંકણું હોય કે એને તમારે દોરીથી બાંધી એના માટે પાણીનું પરબ બનાવવાનું શીખવાનું છે. તો ચાલો અહીંયા આપણને એવું શીખવાડ્યું છે. મોટા મોટા વાળું માટીનું વાસણ લો. હવે જો માટીનું વાસણ તમે પૈસા દઈને લઈ આવો અને તમારા રીતે બનાવતા તૂટી જાય તો મમ્મી ગુસ્સો કરે ને, કે હમણાં જે મેં તમને 10-20 રૂપિયાનું જે આપ્યા હોય તે તોડી નહીં બનાવ્યું નહીં. તો આપણે એવું લટકણવાનું બનાવવું હોય તો પહેલા નાના પ્લાસ્ટિકમાં શીખવાનું પછી બનાવવાનું, બરાબર. મોટા મોટા વાળું માટીનું વાસણ લો, માટીના વાસણને બાંધી દો, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે લટકાવો, વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા તો હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. દરરોજ તેમાં પાણી ભરો. કેવું પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો. જો છે ને પંખીનું પરબ બનાવ્યું, દોરીથી બાંધીને લટકાવી દીધું છે હૂકમાં, બરાબર. તો આવી રીતે આપણને સમજૂતી માટે કીધું છે. વિચારો અને લખો, આપણી જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુ એવી છે જે માનવીને પણ જરૂરી છે અને પ્રાણી બંનેને જરૂરી છે. તો આવી ત્રણ વસ્તુના નામ લખો. તો ચાલો આપણે લખ્યા, જે માનવીને પણ જરૂરી છે, ઉપયોગી છે અને પ્રાણીને પણ ઉપયોગી છે. તો એક તો પાણી કહી દીધું છે, બરાબર. આપણે તો હવે આપણે પાણી લખાય નહીં, તો પહેલામાં લખો હવા. હવા આપણે જોઈએ શ્વાસ લેવા માટે અને પ્રાણીને પણ જોઈએ. પછી ખોરાક, આપણે પણ શક્તિ મેળવવા માટે ખોરાકની જરૂર પડે છે, તો પ્રાણીઓને પણ ખોરાકની જરૂર પડે છે. ત્રીજું, આપણે આરામ અને ઊંઘ કરવા જોઈએ છે. આખો દિવસ કામ થાકી થાકી જાય તો આપણે ઘણી વાર આરામ કરીએ છીએ, બપોરે કરીએ આરામ, રાતે ઊંઘીએ છીએ, નીંદર કરીએ છીએ. તો એવી રીતે આરામ અને ઊંઘ આપણે જરૂરી છે, તેમ પંખીને પણ જરૂરી. જો એ પણ ઝાડ નીચે વિના મૂલ્ય છે અને બેસીને આરામ કરે છે, તો આરામ અને ઊંઘ આ બંનેની જરૂરિયાત છે. તો એ તમારે તમારી સ્વાની અંદર આવી રીતે લખવાનું છે, બરાબર છે. વિચારો અને કહો, આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. હવે પેજ નંબર 131 જુઓ. તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? હા, ખવડાવ્યું છે. નાના બાળકો હોય એને આપણે પહેલે તો બિસ્કિટ નાખી દેતો કૂતરાને, તો હા મેં કૂતરાને બિસ્કિટ અને રોટલી ખવડાવ્યા છે. પછી કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? હા, આપણે ગાય ભેંસ લગાડી દઈએ ઢીક મારે, અથવા તો પાલતું હોય તો એના જે માલિક હોય એને જોડાવતા, તો આપણે જોયું હોય ને કે એ લોકોને ઘાસ નાખતા ઘાસ ખવડાવતા આપણે જોયા છે, એવું લખી શકો છો. ચાલો તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ લખો અને શું ખવડાવ્યું તે લખો. જો અહીંયા મેં અહીંયા કહ્યો છે પ્રશ્ન, બરાબર. તો ચાલો એમાં હું તમને લખાવું છું, અથવા તો જોઈને પણ તમે લખી શકો છો અને બને એટલો પ્રયત્ન કરો કે મોઢે લખતા પણ આવડે. પેલું છે કૂતરો, તો આપણે એને શું ખવડાવ્યું છે? દૂધ, રોટલી અને બિસ્કિટ, આ તો બધાએ કર્યું છે. પછી બિલાડી, એને આપણે સામેથી દૂધ પીવડાવવા ના જાય છે. બિલાડી તો મેળે ઘરમાં ખુલ્લું પડ્યું હોય ઓછી તો આવી જાય તો પી જાય, બરાબર. અથવા તો નાના નાના બચ્ચા હોય તો એને આપણે દૂધ પીવડાવીએ છીએ, કારણ કે આપણી આપણામાં સંવેદનશીલતા છે, લાગણી છે. પછી ત્રીજું છે કબૂતર, તો શું ખાય? બાજરીના દાણા આપણે ખવડાવ્યા છે. ચણ નાખો, આપણે આપણા વડીલો ભેગા જાય મંદિરે જાય તો ખબર છે ને ઘઉંને ચોખાના મૂઠડી લેતા જઈએ છીએ. પછી છે પોપટ, તો પોપટ શું ખાય? લીલા મરચા અને જામફળ. પિંજરામાં કોઈ પોપટ પાડેલું હોય તો આપણે એને ઘરે જાય તો મરચું એને ખવડાવીએ અથવા તેના પિંજરામાં મૂકી દઈએ તો તે ખાઈ જાય, અને તેને શું ખૂબ આવે છે? જામફળ અને લીલા મરચા. પછી છે મરઘી, તો મરઘીનો ખોરાક આપણે શું ખવડાવીએ? બાજરી, ઘઉં અને મકાઈના દાણ. તો આ તમે તમારી શ્વાની અંદર અહીંયા લખી શકો છો. જો અહીં ટપકા આપેલા છે ત્યાં અહીંયા અને અહીંયા લખવાનું છે. હવે વિચારો અને લખો. ચાલો હવે એ તમારે આપણે થોડુંક જાતે લખીશું, અથવા તો જુઓ પંખીને શું ખવડાવી શકાય. તો પંખીને આપણે શું ખવડાવીએ? પંખી ઘાસ ખાય નહીં એ તો હોય ને, તો પંખીને ખવડાવવા માટે લખો એમાં વિવિધ પ્રકારના
અનાજના દાણા ખવડાવી શકાય. તમે કયા પંખીઓને ખવડાવ્યું છે? પંખી કીધું છે. જો પ્રાણી કીધું હોય તો આપણે કૂતરો લખી, પંખી કીધું હોય તો શું આવે? પોપટ અને કબૂતર. પછી બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? પોપટને. કારણ કે પોપટ આપણે જેમ બોલીએ એમ આપણી ભાષાનું અનુકરણ કરી શકે છે, એટલે બધાને પોપટ ગમે છે. હવે નેક્સ્ટ છે, તમારી પાસે યાદીના નામ છે, શોધો તે શું ખાય છે. બરાબર, હવે જો આપણને અહીંયા નામ આપ્યા છે એ શું ખાય એ આપણે શોધવાનું છે, તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, જેથી કરીને આપણે નોટમાં લખેલું તમે લખી શકો. તો જે આપણે મોટે પ્રશ્નના જવાબ બોલ્યા એ તમે આવી રીતે સામે લખી શકો છો, જેથી કરીને તમે પુસ્તક ખોલીને ફટાફટ પ્રશ્નના જવાબ પાકા કરી શકો. બરાબર, આટલું તમારી સ્વામાં તમારે લખેલું પૂરું હોવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ.